આજે સમગ્ર ઉત્તર ગુજરાતમાં આજથી 19 વર્ષ પહેલાં જ્યારે કોઈ ચેનલ નહોતી ત્યારે બનાસકાંઠા જેવા સરહદી જિલ્લામાં મગનભાઈ માળી જેવા વ્યક્તિએ બીકે ન્યૂઝ ચેનલની સ્થાપના કરી અને સફળતાના શિખરો સર કરી અને જે 19 વર્ષ પૂરા કરીને 20મા વર્ષમાં પ્રવેશ કરે છે ત્યારે હું મગનભાઈ માળી બીકે ન્યૂઝને પરિવાર બીકે ન્યૂઝના રિપોર્ટર કેમેરામેન અને સમગ્ર પરિવારને લાખ લાખ અભિનંદન આપું છું. જ્યારે કોઈ ચેનલ નહોતી ત્યારે જિલ્લાના વિકાસના પ્રશ્નો હોય કે બીજા પ્રશ્નો માટે કોઈ ઉકેલ નહોતો એવા ટાઈમે આ સરહદી જિલ્લામાં જ્યારે ભૂકંપ આવે, પૂર આવે કે બીજી કોઈ આપત્તિ આવે અથવા વિકાસના કામો માટેની જાગૃતિ લાવી હોય એવા ટાઈમે આ ચેનલ ચાલુ થઈ અને ઉતરે ઉતરે પ્રગતિ કરતી રહી. આજે તો આટલો મોટો પરિવાર અને આટલો મોટો જિલ્લો છતાં પણ ખૂણે ખાંચરેથી 2015નું પૂર હોય કે 2017નું હોય કે ભૂકંપ હોય, એમને જે જાગૃતિ લાવીને જે પૂર સહાય કરી એના રિપોર્ટર સ્થળ ઉપર જઈ અને જે પ્રકારે લોકોને જાગૃત કરી અને એમને સહાય કરવા માટે પણ ફંડની પણ અપીલ કરતા, દાનની પણ અપીલ કરતા, ફૂડ પેકેટ માટે પણ અપીલ કરતા અને આવા સરહદી જિલ્લા જે જિલ્લો રણ પ્રદેશ પણ છે, પહાડો પણ છે અને સમતળ પણ છે, બંને બાજુ મા અંબાનું એક ધામ છે અને બીજી બાજુ નળેશ્વરી માતાનું ધામ, બે માતાના સ્થાન વચ્ચે સમગ્ર જિલ્લો આજે પ્રગતિના પંથે છે એનો શ્રેયમાં મહત્ત્વનો ફાળો જો કોઈ આપ્યો હોય તો બીકે ન્યૂઝે આપ્યો છે. બીકે ન્યૂઝના બધા પરિવારને, એ રિપોર્ટર હોય, એ કેમેરામેન હોય કે એના માલિકો હોય કે એના ઓફિસમાં કામ કરતા દરેક પરિવારને લાખ લાખ અભિનંદન આપું છું. ઉત્તર ગુજરાતમાં જ્યારે 19 વર્ષ પહેલાં કોઈ ચેનલ હતી એવા ટાઈમે ચાલુ કરીને આજે 19 વર્ષ પૂરા કરી ઉત્તર ગુજરાતી તો નંબર વન છે જ, પણ હું એવી અપેક્ષા રાખું અને શુભેચ્છા પાઠું મા અંબાજીના સાનિધ્યમાં અને મા નળેશ્વરના સાનિધ્યમાં બીકે ન્યૂઝ ભારતની નંબર વન ચેનલ બને એવી હું શુભેચ્છા પાડું છું. આ 20મું વર્ષ શરૂઆતમાં જ એમને ખૂબ પ્રગતિ થાય, એમનો પરિવાર સુખી રહે એવી મારી શુભેચ્છાઓ.